જ્યારથી કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર થયો છે ત્યારથી વિવાદ સર્જાયો છે અને ભાજપ દ્વારા આ અંગે કોંગ્રેસ પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો સંપત્તિ જપ્ત કરીને ચોક્કસ સમુદાયના લોકોને આપવામાં આવશે, ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા પણ સતત ભાજપ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જોઈએ શું છે આ ભાજપના દાવાની હકીકત આ અહેવાલમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઢંઢેરા પર જોરદાર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગ અને ડાબેરીઓનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો એ જ વિચારધારાને પ્રતિબિંબિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગની વિચારધારામાં પ્રતિબિંબિત થઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ ધરાવે છે. આવા વચનો દેશ સાથે વિશ્વાસઘાત સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસના ઢંઢેરામાં માત્ર મુસ્લિમ લીગની વિચારધારા જ નહીં પરંતુ ડાબેરી વિચારધારા સંપૂર્ણ હાવી છે. વડાપ્રધાને કહ્યું કે આ મેનિફેસ્ટો સાબિત કરી દીધું છે કે આજની કોંગ્રેસ આજના ભારતની આશાઓ અને આકાંક્ષાઓથી સંપૂર્ણ અલગ થઈ ગઈ છે. કલ કોંગ્રેસને જીસ તરહ કા ઘોષણા પત્ર જારી કિયા હૈ ઉસે સાબિત હો ગયા હૈ કે આજ કી કોંગ્રેસ આજ કે ભારત કી આશાઓ આકાંક્ષાઓ સે પૂરી તરહ કટ ચૂકી હૈ. કોંગ્રેસ કે ઘોષણા પત્ર મેં વહી સોચ ઝલકતી હૈ જો સોચ આઝાદી કે આંદોલન કે સમય મુસ્લિમ લીગ મેં થી. કોંગ્રેસ કે ઘોષણા પત્ર મેં પૂરી તરહ મુસ્લિમ લીગ કી છાપ હૈ ઓર ઇસ મુસ્લિમ લીગ વાલે ઘોષણા પત્ર મેં જો કુછ હિસ્સા બચા ખુચા રહ ગયા ઉસમેં વામપંથી પૂરી તરહ હાવી હો ચુકે હૈ. કુલ મિલાકર કોંગ્રેસ ઇસમેં દૂર દૂર તક નહીં દિખાઈ દેતી હૈ. એસી કોંગ્રેસ 21મી સદી મેં ભારત કો આગે નહીં બઢા સકતી. મંગળસૂત્ર સંપત્તિ વિવાદ અને વડાપ્રધાન મોદીની ટિપ્પણી બાદથી રાજકારણ ગરમાયું હતું ત્યારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ સંપત્તિ વિતરણ અંગે અમેરિકાના શિકાગોમાં એક ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું. કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે. જો કોઈ પાસે $100 મિલિયન સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો ફક્ત 45% જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે. જો કે તેમના આ નિવેદન પર વિવાદ થતાં તેમણે કહ્યું કે મારી વાતને તોડી મરોડી રજૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે 55% સંપત્તિ સરકાર દ્વારા લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમે તમારા જીવન દરમિયાન સંપત્તિ કમાઈ અને હવે તે તમે જઈ રહ્યા છો, તમારે તમારી સંપત્તિથી અડધો હિસ્સો પ્રજા માટે છોડવો જોઈએ. આ નિષ્પક્ષ કાયદો મને સારો લાગે છે. One has $100 million worth of wealth and when he dies he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says you in your generation made wealth. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ક્યાંક પણ સંપત્તિ જપ્ત કરવાની કોઈ વાત નથી. તેમ છતાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે લોકોની સંપત્તિ જપ્ત કરીને ચોક્કસ સમુદાયના લોકોને આપવામાં આવશે. ત્યારે સાંભળો આ અંગે લોકોની શું પ્રતિક્રિયા છે. આમાં કેવું છે કે કોઈ રાજનીતિક દળે કીધું કે ન કીધું એનું નથી, પણ આમનો ઇતિહાસ બહુ ગંદો છે. પ્રિયંકા વાઢરાથી તો સામ પિત્રોડા મોટા ને, રાજીવ ગાંધીના કંઈક એક સમયના મિત્ર હતા, રાહુલ ગાંધીના ગુરુ છે. એમણે એવું કીધું કે આપણે ભારતની અંદર સંપત્તિનો સર્વે કરવાનો અને એની અંદરથી જેની પાસે ઓછી હોય એને આપવાની. તો આવા પ્રશ્નો આમનો ઇતિહાસ બહુ ગંદો છે. એમ દરેક બાબતમાં તમે જોશો તો દરેક બાબતમાં આ લોકો શું કરે છે, તુષ્ટિકરણનું કામ કરે છે. તુષ્ટિકરણ કરવાથી શું થાય છે
કે હવે દાખલા તરીકે કોઈ કહે છે કે ભાઈ આ તુષ્ટિકરણ કરે છે, તો દરેક માણસો હોય તો સામેવાળા રાજનીતિક દળવાળા રહ્યા એ કાંઈ ઘાસ કાપવા તો આવ્યા નથી, રાજનીતિ કરવા જાય છે. અને આમનો કોંગ્રેસનો ઇતિહાસ બહુ ગંદો છે એમ, કેમ કે ભૂતકાળમાં એમની ઘણી બધી ભૂલો છે. અને તાજા તાજા ઉદાહરણ આપણે લેવા જઈએ ને તો ખબર જ પડે છે કે આનો ઇતિહાસ ગંદો છે અને કરી પણ શકે છે. પણ હું તો એક જ વસ્તુ કહું છું, દેશની જનતા બહુ સમજદાર થઈ ગઈ છે અને હવે એને લાવવાનું નામ જ નથી. આવનારા 20-25-50 વર્ષ સુધી હું જોતો નથી કે એ લોકો શાસનમાં આવે. આવે તો જરૂર આવું કરી શકે છે. ધન્યવાદ. કોંગ્રેસ સરકારે જે પણ કીધું હોય કે આ અમે સત્તામાં આવી છું અને અમે એક્સે કરીને જે મિલકત છે એ જેના જોડે મિલકત નથી એને આપીશું, પણ એ વસ્તુ શક્ય જ નથી. કારણ કે આ મિલકત કેવી રીતે આપવાનો શું કાયદા છે એ હજુ કોઈના બંધારણમાં પણ નથી, અને ક્યારે શું કરીશું એ તો ભવિષ્યની વાત છે. પણ પહેલાં તો કોંગ્રેસ સત્તા પર આવવાની જ નથી. 25-30 ને 50 વર્ષ સુધી મને નહીં લાગતું કે આ એમના જૂના કરેલા કર્મોને આધીન ભાજપ સિવાય કોંગ્રેસને કોઈ આ સત્તા પર બેસાડવા તૈયાર હોય. હું એમ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી મોદી સરકાર છે ત્યાં સુધી કોઈ કોંગ્રેસ પાર્ટી હોય કે ગમે તે પાર્ટી હોય કોઈની તાકાત નહીં કે કોઈની પ્રોપર્ટી હડપીને કોઈ બીજા આદમીને આપી શકે. મારું કહેવાનું મતલબ એ છે કે મોદી સરકાર સારું કામકાજ કરે છે, એને મત આપો અને એને જીતાડો, દેશ આગળ વધે, દેશનું નામ મોદી વિશ્વમાં કરે છે. એને માટે મારી બધી જનતાને એ રિક્વેસ્ટ છે કે આપણે ફૂલને વોટ આપવાનું. આપણા બંધારણમાં એવી કોઈ જોગવાઈ જ નથી કે કોઈની મિલકત કોંગ્રેસ લઈને એનો એક્સરે કરી અને બીજા કોઈને આપે ને આવું બધું કામ કરે, એ શક્ય જ નથી. ભારતીય જનતા પાર્ટી જે તારે નીચેના લેવલથી તમામ જનતા માટે કામ કરી રહી છે, જનતાના પ્રશ્નો માટે કરી રહી છે, જનતાની મુશ્કેલીઓ માટે, અને દિવસે દિવસે એમની પ્રગતિ કેમ થાય એમાં જ એમનું ધ્યાન છે. આવી મિલકતો કે આવું બધું લેવામાં ફક્ત કોંગ્રેસનું ધ્યાન હોય, આવું બીજા કોઈનું ધ્યાન હોય જ નહીં. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અને ભાજપના સહપ્રવક્તા અશ્વિન બેંકરે પણ પ્રતિક્રિયા આપી હતી. તો સાંભળીએ આ અંગે તેમણે શું કહ્યું. મને એમ લાગે છે કે દેશના પ્રધાનમંત્રી શ્રી પહેલાં 2 ચરણના મતદાન પછી ગભરાટ બોખલાટમાં ગમે તેવા નિવેદન જે પ્રધાનમંત્રીના પદની ગરિમાને શોભે તેવા નથી. કોંગ્રેસ મંગલસૂત્રનું આમ કરશે, સંપત્તિ હરી જશે. અરે ભાઈ, નોટબંધી જેવું અવિચારી પગલાંના કારણે દેશના સામાન્ય માણસ મધ્યમ વર્ગ તમામની સંપત્તિ ઉપર સૌથી મોટો ડાકો કોને નાખ્યો? આપે ચલાવ્યો. આ દેશના સામાન્ય નાગરિકને 2014 પહેલાં તમે વચન આપ્યું હતું દેશના નાગરિકને હું GDP વધારી એટલે કે વિકાસ વૃદ્ધિ દર, લોકો એવું સમજ્યા. હકીકતમાં તમે ગેસ ડીઝલ પેટ્રોલના ભાવ વધારી દીધા. એક્સાઇઝ ડ્યુટીના કારણે 10 વર્ષમાં 30 લાખ કરોડ રૂપિયા દેશની 135 કરોડની જનતાના ખિસ્સામાંથી લૂંટ ચલાવી. આના માટે તમે કોઈ જવાબ દેવા તૈયાર નથી. દેશની મહિલાઓને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધી. એમને પોતાના મંગળસૂત્ર પણ ગીરવે મૂકવું પડે, પોતાના બાળકના દૂધ માટેની વ્યવસ્થા કરવી પડે એટલી હદે તમે કાળમી મોંઘવારીની ભેટ આપી, એના અંગે તમે કાંઈ નથી કહેતા. દેશના સામાન્ય માણસને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું હોય એના માટે મુશ્કેલી ઊભી થઈ, એના વિશે તમારે એક શબ્દ નથી બોલો. 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર લોકોના હાથમાંથી તમે 2 કરોડ રોજગારની વાત કરી હતી કે દર હશે, એટલે કે 10 વર્ષની 20 કરોડ રોજગારને બદલે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટમાં 13.7 કરોડ રોજગાર છીનવી લેવાનું પાપ તમે કર્યું. જેને તમે રોજગાર હતો એનો છીનવી લીધો, નવો તો નો આપ્યો. મેનિફેસ્ટોમાં જે રીતે મુસ્લિમ લીગને અનુકૂળ પડે એ રીતે કોંગ્રેસ પાર્ટી ચાલવાની છે ત્યારે કદાચ એમને કોંગ્રેસના પૂર્વ નેતાને એવું લાગ્યું હોય કે ભારત કરતાં રાવલપિંડીથી પાકિસ્તાનથી ચૂંટણી લડે તો એ વધારે સારું ગણાશે. અને એવું પણ બને છે કે જીત થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીની જીત થાય ત્યારે રાષ્ટ્ર આખું ભાજપના વિજયને વધાવે છે, પણ ક્યાંક કોંગ્રેસની જીત થાય ત્યારે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે છે. એટલે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે છે એ વાત સાચી છે. એ કનેક્શનના આધારે તેમણે કહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ અંગે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે અને ભાજપના નેતાઓ પણ કોંગ્રેસ પર આ અંગે સતત આક્ષેપો કરતા આવ્યા છે. ત્યારે
ભાજપ પાસે મુદ્દા નથી તેવો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે, અને માટે જ લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેવું પણ કોંગ્રેસનું કહેવું છે. પ્રિયંકા ગાંધીએ પણ આ અંગે નિવેદન આપી ચૂક્યા છે. કોંગ્રેસ 40 વર્ષ સુધી રાજ કર્યું પરંતુ કોની સંપત્તિ જપ્ત કરવામાં આવી નથી. ત્યારે આમ આ તમામ બાબતોને જોતા કહી શકાય કે ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ ભૂલાયા છે અને જે મુદ્દાઓનો કોઈ અર્થ જ નથી તેવા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.